ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબની વિધાનસભા ચૂંટણીઓના પરિણામો આવી ગયા છે. પંજાબ સિવાયના ચારેય રાજ્યોમાં કમળ ખીલ્યું છે. ઉત્તર પ્રદેશમાં ભાજપે યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભવ્ય વિજય મેળવ્યો છે. કુલ 403 બેઠક પૈકી ભાજપને 270થી વધુ બેઠક મળી રહી છે, જ્યારે યોગી આદિત્યનાથના હરીફ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને 125 બેઠક મળવા જઈ રહી છે. હજુ અમુક બેઠકો પર મતગણતરી પૂર્ણ થઈ ન હોવાથી અંતિમ અધિકૃત પરિણામ બાકી છે. ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજયની હાલારમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં શહેર ભાજપ કાર્યાલય પાસે આતશબાજી કરી વિજયોત્સવ મનાવાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા ખંભાળિયામાં વિજયની દમામપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પંજાબમાં 170 બેઠક પૈકી 90થી વધુ બેઠક પર આમ આદમી પાર્ટીએ વિજય મેળવતા પંજાબમાં આપનું શાસન નિશ્ચિત છે. પૂર્વ કોમેડિયન અને પંજાબમાં આપના શીર્ષસ્થ નેતા ભગવંત માન પંજાબના મુખ્યમંત્રી બનશે તેવી શક્યતા છે. આપના પંજાબ વિજયની જામનગર આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ આપ સારું પ્રદર્શન કરશે તેવો આશાવાદ આપના આગેવાનોએ વ્યક્ત કર્યો હતો. દિલ્હી બાદ પંજાબ ની અંદર આમ આદમી પાર્ટી જંગી બહુમતીથી 2-3 બહુમતીથી 92 સીટથી જે વિજય પ્રાપ્ત કર્યો છે એની ખુશીમાં સમગ્ર ગુજરાત અને જામનગર શહેરની અંદર પણ જામનગરના અમારા જિલ્લાના પ્રમુખ, અમારા તમામ હોદ્દેદારો અને તમામ કાર્યકર્તાઓ આજે ખુશી સાથે મીઠાઈ વિતરણ કરી, આતશબાજી કરી અને અમે આજે વિજય ઉત્સવ મનાવી રહ્યા છીએ. 5 રાજ્યોની ચૂંટણીના અત્યારે પરિણામો જાહેર થઈ રહ્યા છે, ત્યારે 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી ફરીથી શાસનની ધુરા સંભાળવાની છે અને પૂર્ણ બહુમત સાથે જ્યારે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ આપ્યું છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર અને જિલ્લાના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં શહેર કાર્યાલય ખાતે ભેગા થઈ ફટાકડા ફોડી, મો મીઠા કરાવી અને બહેનોએ રાસ ગરબા લઈ અને આ વિજયોત્સવ મનાવ્યો હતો. જામનગરના આંગણે ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘના 50મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ઓશવાળ સેન્ટરમાં ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનનું 3-દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. આજે સંઘના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા સમગ્ર આયોજન અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.